નમસ્કાર હું મીના બ્લેસિંગ સ્ટીમ સુરતથી બોલી રહી છું આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા ફકીરનો ઓડિયો નંબર સોળ ગયાંકમાં આપણે જાણ્યું કે એક વેપારી સાથે રુદ્રની મુલાકાત થાય છે જે કોઈ અજાયબીથી ઓછી નહોતી હવે આપણે આગળ વધીશું બાબા જ્યારે કલાકો સુધી ગાયબ થઈ જતા ત્યારે રુદ્ર કોઈ નવલકથા વાંચતો અથવા સમુદ્રને જોયા કરતો વાદળો ઘેરાયા હતા અને વરસાદ પડવાની તૈયારીમાં જ હતો વરંડામાં પડેલા સોફા ઉપર રુદ્ર આડો પડ્યો ત્યાં તો વરસાદ ધોધમાર શરૂ થઈ ગયો રુદ્ર જાણતો હતો કે બાબાની શોધખોળ કરવાનો કોઈ જ અર્થ નહોતો બધે ફરતા રહેવું એ જ બાબાનો સ્વભાવ હતો અને રુદ્રને વિશ્વાસ હતો કે બાબા જ્યાં પણ હશે સુરક્ષિત જ હશે વરંડાનું મુખ સમુદ્ર તરફ હતું તેમજ વરસાદ અને તડકાથી બચી શકાય એમ હતું વરંડાની બહાર નારિયેળીના ઝાડ હતા અને બીજા છોડ પણ હતા જેને એવી રીતે ઉગાડવામાં આવ્યા હતા કે રુદ્રને લોકોની ભેદથી નજરથી બચાવી શકે આમ પણ વર્ષના આ મહિનામાં ખાસ લોકો અહીંયા નહોતા આવતા આજે લહેરો ખૂબ જ તેજ ગતિથી ઉછળી રહી હતી એવું લાગી રહ્યું હતું જાણે જંગલી જાનવરો અલગ અલગ પ્રકારના અવાજ કાઢીને અલગ અલગ દિશાઓમાં જઈ રહ્યા હોય આકાશ વધારે કાળું દેખાઈ રહ્યું હતું અને વધારે ગરજી પણ રહ્યું હતું રુદ્રએ થોડી સુધી સંમોહિત થઈને આ દ્રશ્યને જોયા કર્યું પછી એને બાળકો યાદ આવી ગયા એને થયું કે જો બાળકો સાથે હોત તો એને અત્યારે વધારે સારું લાગતું એ બાળકોને પકડીને બેસતો એમની સાથે વાતો કરતો અને મસ્તી કરતો રુદ્ર પોતાના બાળકો સાથે ભગવાન રામ હનુમાનજી અથવા તો માનવ જાતિના સૌથી જૂના પૂર્વજ મનુ હજરત કે સંત જરથ્રોસ્તના વિશે વાતો કરતો જરથ્રોસ્ત કે જેમણે દુનિયાને પારસી ધર્મ આપ્યો એમણે લગભગ ઈસવીસન ત્રણ હજાર વર્ષ પહેલાં કહ્યું હતું કે ઈશ્વર એક જ છે અને એ ઈશ્વર અહુરા મજદનો કોઈ આકાર નથી એ જ બધું જાણવાવાળા દરેક જગ્યાએ રહેવાવાળા જ્ઞાની અને પ્રામાણિક હૃદયના છે બાળકો શિરડીના સાંઈ બાબા અને મહેરબાબાના કિસ્સાઓ સાંભળીને કંટાળતા ન હતા તેઓ તો એમના કિસ્સા સાંભળીને અચંબિત થઈ જતા હતા બાળકો રુદ્રના ચહેરાને સ્પર્શ કરતા એની છાતી ઉપર માથું ટેકવીને બેસતા એના હાથને વીંટળાઈ વળતા એની દીકરી રુદ્રના ગાલને પંપાળીને ખેંચતી રુદ્રને બાળકોના ગોળમટોળ શરીર અને એમની સુગંધ યાદ આવી ગઈ જ્યારે એ બાળકો સાથે હોય ત્યારે એમના શરીરની સુગંધ અથવા તો કપડાંની સુગંધ સાથે રુદ્રના શરીરની ગંધનો ગજબ મેળ થઈ જતો હતો બાળકોની યાદને દૂર કરવા રુદ્રએ આંખો બંધ કરી અને પોતાના શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું જેથી બાળકોની યાદને એ પોતાના દિમાગથી દૂર કરી શકે પરંતુ બાળકો તો રુદ્રના હૃદય અને આત્મા બંને ઉપર રાજ કરતા હતા રુદ્ર મનોમન બાળકો માટે તરસી જતો હતો થોડીવાર પછી રુદ્રએ વાંચવાનું બંધ કર્યું અને ગરજના કરતાં સમુદ્રને જોવા લાગ્યો એને આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો એણે વિચાર્યું કે આ ગરજના કરતાં સમુદ્રમાં ઉતરે એટલી જ વાર હતી બની શકે કે ઘણું બધું ખારું પાણી પી જાય પરંતુ આ બધું થોડીક ક્ષણો સુધી જ થતી રુદ્રએ બકવાસ હિન્દી ફિલ્મો જોઈ હતી અને બાળકો સાથે મળીને એને ન ગમતા વિચિત્ર પ્રકારના કાર્ટૂનો જોવાનું પણ દુઃખ સહન કર્યું હતું માટે આત્મહત્યા સાથે જોડાયેલી સમુદ્રમાં ડૂબવાની આ તકલીફ એના માટે તો બાળકોની રમત જેવી જ હતી અચાનક રુદ્રને એ વેપારી યાદ આવી ગયો જેને એ રેસ્ટોરન્ટમાં મળ્યો હતો રુદ્રને એ નહોતું સમજાતું કે એણે એક અજાણી વ્યક્તિ પર વિશ્વાસ શા માટે કર્યો અને એ અજાણી વ્યક્તિના મોઢામાંથી એવા શબ્દો કેમ નીકળ્યા પહેલાં તો એ વેપારી ત્યાંથી જતો રહેવા માગતો અને પછી એ રુદ્રની વાત સાંભળવા માટે આતુર થઈ ગયો પછી રુદ્રએ એક સિગારેટ સળગાવી એ હવે વધારે શરાબ નહોતો પીતો એને બાબા સામે બેસીને પીવાનું યોગ્ય નહોતું લાગતું પરંતુ બાબા જ્યારે પોતાની આધ્યાત્મિક યાત્રા માટે નીકળતા ત્યારે એ બપોરના ભોજન પહેલાં થોડી બિયર પીતો થોડી સિગારેટ ફૂંકતો અને બેસીને વાંચ્યા કરતો પછી ઓવનમાં ખાવાનું ગરમ કરીને ખાઈ લેતો હવે રુદ્રાનું શરીર જવાબ આપી રહ્યું હતું હવે એ સારું ખાવાનું નહોતો ખાઈ શકતો એના મગજની નસોને ધીમે ધીમે નુકસાન થઈ રહ્યું હતું અને આની કોઈ સારવાર નહોતી એ પોતાની જાતને કહ્યા કરતો કે આ બધું મળીને એ પોતાના માથાની બંને બાજુને સળગાવી રહ્યું હતું અને આવી રીતે વધારે લાંબી ખેંચતાણ કર્યા વગર પોતાના દુઃખથી ભરેલા જીવનનો અંત એ આણી રહ્યો હતો એટલે કે રુદ્રનું માથાનું દર્દ ખૂબ જ વધી ગયું હતું અને એ મરવા માંગતો હતો એકવાર રુદ્ર બાબાના ગયા પછી દરિયાકિનારે બનાવવામાં આવેલ એક રેસ્ટોરન્ટમાં ગયો હતો આ રેસ્ટોરન્ટના માલિકનું નામ માર્ટિન હતું અને એના વેઇટરો વિચિત્ર હતા જેઓ હસતા પણ ન હતા આ રેસ્ટોરન્ટમાં મીઠો આવકાર તો નહોતો મળતો પરંતુ લિજ્જતદાર જમવાનું જરૂર મળતું હતું અને એની કિંમત પણ ઘણી વ્યાજબી હતી આ રેસ્ટોરન્ટમાં હંમેશા ભીડ રહેતી દિવસ હોય કે રાત લોકો સતત ખાવા પીવા માટે અને ત્યાંથી દેખાતા સમુદ્રને જોવા માટે ત્યાં આવ્યા કરતા રેસ્ટોરન્ટમાં જવાનું પરંતુ ત્યાંના માલિક અને માલિકણ સામે આવીને આંખોમાં નહીં જોવાનું કેમ કે એમને ઠગોની બરાબર ઓળખાણ થઈ જતી હતી ત્યાંના વેટરોને વધારાનું કામ બતાવવામાં લોકો અચકાતા હતા પરંતુ ત્યાં સારું ખાવાનું તાજી બિયર વ્યાજબી ભાવ અને સમુદ્ર કિનારાનું સુંદર દૃશ્ય જોઈ શકાતું હતું બસ ત્યાંના માલિક અને વેઇટર સિવાય બધું જ આ રેસ્ટોરન્ટમાં સુંદર હતું રુદ્ર જ્યારે એ રેસ્ટોરન્ટમાં ભોજન લેવા માટે બેઠો હતો ત્યારે એક વેપારી ત્યાં આવ્યો અને રુદ્રને પૂછીને એના ટેબલ આગળ બેસી ગયો અહીંયા આવ્યા પછી રુદ્રને બાળકોની યાદ નહોતી આવતી એ નિરાશાથી દૂર રહેતો હતો એ પોતાની શાંતિ ભંગ ના થાય એવા પ્રયત્નમાં રહેતો પોતાની જાતને ખાલીપણાથી એ સહજતાનો અનુભવ કરી રહ્યો હતો અને આવી ભાવના જ એને સંસારમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે એના પ્રત્યે શાંત રહેતા શીખવાડી રહી હતી રુદ્રએ પોતાની સામે બેઠેલી વ્યક્તિ સામે જોયું જે મધ્યમ વયની લાગી રહી હતી એના વાળ કિનારીએથી સફેદ થઈ ગયા હતા એના હાથમાં એક બ્રીફકેસ અને બે મોબાઈલ પકડેલા હતા એણે પોતાને નુકસાનથી બચાવવા માટે બંને મોબાઈલ બંધ કરી દીધા હતા માર્ટિનની રેસ્ટોરન્ટનો નિયમ હતો કે શાંતિથી પોતાનું ખાવાનું ખાઓ અને અહીંયાથી ચાલતી પકડો માટે કોઈ જ આડીઅડી વાતો ન થાય એટલા માટે એણે પોતાના બંને મોબાઈલ બંધ રાખ્યા હતા માર્ટિનની રેસ્ટોરન્ટમાં મોબાઈલ ઉપર પાબંદી હતી જે વ્યક્તિ રુદ્રની સામે આવીને બેઠો એને જોઈને જ લાગતું હતું કે એણે જિંદગીની ઘણી થપાટો ખાધી હતી રુદ્ર માટે આવી નજરો કંઈ અજાણી નહોતી એની પોતાની આંખોમાં પણ જ ભાવ ઘણીવાર આવ્યા હતા ખબર નહીં કેમ પણ રુદ્રએ આ અજાણી વ્યક્તિ માટે પ્રાર્થના કરી કે ભગવાન એને શાંતિ અને તાકાત આપે રુદ્રએ પ્રાર્થના કરી કે ઈશ્વર એનું કષ્ટ દૂર કરી દે એને હિંમત આપે અને એની સમસ્યાનું નિરાકરણ લાવી દે જેવી રાત રુદ્રએ પ્રાર્થના પૂરી કરી કે એક વિચિત્ર ઘટના ઘટી ગઈ રુદ્ર એ અજાણી વ્યક્તિ સાથે એવી વાતો કરી રહ્યો હતો જેને એ પોતે પણ નહોતો જાણતો રુદ્રએ માણસને કહ્યું કે ચિંતા ના કરો બધું બરાબર થઈ જશે એ લોકો તારી પ્રસ્તાવના માની લેશે તેઓ તને મળવાવાળા ફાયદાનો ભાગ ઘટાડવા માંગશે પરંતુ તું પાછળ ના હટતો તે જે પણ માંગ કરી છે એ એકદમ યોગ્ય જ છે અને તને જેવી મંજૂરી મળશે કે બેંક તારી લોન પાસ કરી દેશે બસ એટલું ધ્યાન રાખજે કે એ જ ભૂલ પાછી ના કરતો અને શેરબજારથી દૂર રહેજે અને જો તું શેરબજારથી દૂર નહીં રહે તો તું રોડ ઉપર આવી જઈશ અને તારું કુટુંબ દુઃખી થઈ જશે અને તું તારી દીકરીની ચિંતા ના કરતો એ ઓફિસ છોડી દેશે અને જેવી ઓફિસ છોડશે તો એ વ્યક્તિથી એનો સંબંધ એની જાતે જ તૂટી જશે જ્યારે એ છવ્વીસ વર્ષની થઈ જાય તો એને પરણાવી દેજે અને હા જ્યારે તારો સોદો પૂરો થઈ જાય અને તારા બધા કામ થઈ જાય પછી તને મળેલ લફામાંથી પાંચ ટકા કાઢવાનું ભૂલતો નહીં યાદ રાખજે તું જ્યારે પણ સો રૂપિયા કમાય તો એમાંથી પાંચ રૂપિયા ગરીબો માટે જરૂર કાઢજે અને જો તું પાંચ મિલિયન ડોલર કમાય તો એના પાંચ ટકા ગરીબોને દાન કરજે આટલું થયા બાદ થોડીક ક્ષણો માટે બંને આશ્ચર્યચકિત રહી ગયા રુદ્ર તો વેપારી કરતાં પણ વધારે આશ્ચર્યમાં હતો થોડી પછી વેપારી રુદ્રને સવાલ પૂછવા લાગ્યો વેપારીએ રુદ્રને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે મારી કોઈ પ્રસ્તાવના ઉપર વાત ચાલી રહી છે તમને કેવી રીતે ખબર પડી કે મેં શેર માર્કેટમાં બધું જ દાવ ઉપર લગાવી દીધું હતું અને હું હારી ગયો હતો તમને કોણે કહ્યું કે મારી દીકરી એનાથી વીસ વર્ષ મોટા પુરુષના પ્રેમમાં પડી છે આ સમયે રુદ્ર ધ્રુજી રહ્યો હતો એનું ગળું સુકાઈ ગયું હતું અને એનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું એ પોતાના શ્વાસને અનુભવી શકતો હતો અને એને આશ્ચર્ય થયું કે એ એકદમ સામાન્ય ચાલી રહ્યા હતા રુદ્રએ વેપારીને જવાબ આપ્યો કે મને માફ કરજો આ બધું હું કંઈ જ નથી જાણતો તો મિત્રો આજે આટલું જ આવતા અંકમાં આપણે ફરીથી મળીશું મને રજા આપો નમસ્કાર